वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितम् सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ત્રીજું તરંગ 49મું ભગવાન શ્રી હરિ ગોંડલમાં મહાન ભગવદીય ઉત્તમ મુમુક્ષુ એવા રાજવી દરબાર હઠી સિંહજીને ત્યાં બિરાજમાન છે। રાજાના પ્રશ્નો છે, પ્રભુ તમે શા માટે પૃથ્વી ઉપર પ્રગટ થયા છો? તમે જે કાર્ય કરવા પૃથ્વી ઉપર પ્રગટ થયા, કેટલું કાર્ય તમે કર્યું છે, કેટલું બાકી છે? અનેક પ્રશ્નો પૂછ્યા છે, આપના પિતા કોણ છે, માતા કોણ છે, આપ કયા કયા તીર્થોમાં ફર્યા છો? આ બધા સવાલનો જવાબ ભગવાન શ્રી ખુલીને આપે છે। મેં કહ્યું હતું ને, સત્પાત્ર જ્યારે મળે છે ને ત્યારે સદગુરુ અને ભગવાન પોતાના હૃદયને પણ ખોલી નાખે છે। શ્રીજી મહારાજ જે જવાબ આપે છે ને, એટલા અદ્ભુત જવાબ છે। આપણે લગભગ સાગરની કથા આટલી સ્લો ક્યારે ચાલી નથી, બહુ સ્પીડમાં ચાલતી હોય આપણી કથા, પણ આ પ્રસંગ એવા એવા છે ને, આ મુદ્દા એવા એવા ને છે ને, મહારાજ વાત કરે છે અમે કોણ છીએ, પુરુષોત્તમ છીએ, અમે નારાયણ છીએ, અમે સર્વ કરતા હર્તા છીએ, પરંતુ ઉત્તમ જે ભક્ત છે એ જ અમને આવી રીતે જાણે છે। સિંહણનું દૂધ 16 વલ્લા સુવર્ણના પાત્રમાં જ ટકે છે, એવી રીતે સત્પાત્ર છે, સાચો મુમુક્ષુ છે, એ જ અમારા મહિમાને ઐશ્વર્યને જાણી શકે છે। કુબુદ્ધિ જીવને તો અમારું ઐશ્વર્ય જોઈને પણ અભાવ આવે છે। મહારાજ આ વાત કરે છે અને ભગવાન શ્રી હરિ હવે પોતાને પ્રગટ થવાનું પ્રયોજન બતાવે છે। એ માયા કો બંધન જબ હી લગા જીય બ્રહ્મ રૂપ ન હોત બ્રહ્મ રૂપ હી હોય બિના વૃથા જન્મ સબ ખોત માયા કો બંધન જબ હી લગા જીય બ્રહ્મ રૂપ ન હોત બ્રહ્મ રૂપ હી હોય બિના વૃથા જન્મ સબ ખોત એ બ્રહ્મ રૂપ હી હોય બિના વૃથા જન્મ સબ ખોત જ્યાં સુધી માયાનું બંધન છે ત્યાં સુધી જીવ બ્રહ્મરૂપ થતો નથી, અને બ્રહ્મરૂપ નથી થતો તેનો મનુષ્યનો જન્મ એ નકામો છે, વ્યર્થ છે। મહારાજ કહે છે, સાંભળજો, બ્રહ્મરૂપ જે કર નહીં ત મે ધારે અવતાર સાધુ રૂપ ધરી ફિરત હે કરન અનંત અધાર સાધુ રૂપ ધરી ફિરત હે કરન અનંત ઉધાર
બ્રહ્મ રૂપ જીય કરન હિત, જીવને બ્રહ્મરૂપ કરવા માટે જ મેં અવતાર ધર્યો છે, અને સાધુનું રૂપ લઈને અનંત જીવોનો ઉદ્ધાર કરવા માટે હું વિચરું છું. આપણે આ વાત ગઈકાલે શરૂ હતી, બ્રહ્મરૂપ થવું એટલે શું, આ કોને સમજાય? જેને ખબર હોય હું આત્મા છું, પેલું પગથિયું એ છે. પણ જેને આત્માની જ ખબર નથી, મહારાજ બેઠા હતા, એક છોકરો નીકળ્યો, મહારાજે છોકરા અંતર્યામી હતા ને, એ દીકરા આ બાજુ, તું કોણ છે? પેલો દીકરો તરત બોલ્યો, હું. હા, શાસ્ત્રમાં શબ્દો છે બરાબર, બાપજી હું તો હવે હલકી બરાબર આવો છું, હરિજન છું, ઢેઠ છું, ભંગી છું, જેણે કીધું તે શાસ્ત્રમાં લખ્યું છે વાત. મહારાજ કે નહીં, જેવા અમે, જેવા સંતો, જેવા ભક્તો, એવો જ તું છે, તું આત્મા છે. બોલ, પાંચ વાર બોલાવ્યું, દસ વાર બોલાવ્યું, સો વાર બોલાવ્યું, પછી પાછું પૂછ્યું તું કોણ છે, તો શું કીધું? જેને ખબર નથી હું જીવ છું, એ બ્રહ્મરૂપ થઈ શકે? ચાલો, આજે આપણે પૂનમનો દિવસ છે, શ્રીજી મહારાજની આ અદભુત વાત આપણે સાંભળીએ છીએ. મેં બે દિવસ પહેલા પણ કહ્યું હતું કે આ વાત અક્ષરધામના મુક્તોની સ્થિતિ જેણે પામી હોય ને, એ સ્થિતિની આ વાતો છે, આ મમરા જેવી વાતો નથી કે કોઈને રમૂજ થાય, કોઈને હસવું આવે. આ વાત તો એવી છે, સમજાશે તો શાંતિ થશે, નહીં સમજાય તો શાંતિથી ઊંઘ આવશે. કારણ કે આપણે બ્રહ્મરૂપ થવું એ શું એ જો ન સમજાય, ગુણાતાનંદ સ્વામી વાતોમાં કહે, શ્રીજી મહારાજ શા માટે આ પૃથ્વી ઉપર આવ્યા? નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતે ન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. ત્રણ દેહથી પોતાના આત્માને પૃથક માની અને પછી ભગવાનની ભક્તિ કરવી, આવી રીતે ભક્તિ કરાવવા માટે મહારાજ પૃથ્વી ઉપર પધાર્યા. વચનામૃત લોયાનું સાતમું, મહારાજ એમ કહે છે બ્રહ્મરૂપ થાય છે એને ભગવાનની ભક્તિનો અધિકાર છે. એનો અર્થ એવો થયો, બ્રહ્મરૂપ થાય છે એ જ ભગવાનની ભક્તિને પચાવી શકે છે. ભક્તિનું જે ફળ છે, ભક્તિની જે પ્રક્રિયા છે, એ કોના જીવનમાં ચરિતાર્થ છે? તો જે બ્રહ્મરૂપ થાય છે અને ભક્તિ કરે છે તે. પણ બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરે તો આપણે થોડું સમજીએ. આજે લગભગ છેલ્લા 11-12 વર્ષ પહેલા શિકાગોના આપણા યોગેશ ભગત, ઘનશ્યામ ભગત, રાજેશ ભગત પરીખ, આ બધા ભક્તોને ત્યાં અમે સંતો અમેરિકા આવતા, અમે નાના નાના સંતો ત્યારે સંસ્કૃતના ગ્રંથો પુષ્કળ વાંચવાના, આર્યભક્તો સાથે બેઠા હોય રાતના 12 વાગે, 2 વાગે, 3 વાગે, અને બહુ સરસ પ્રેઝન્ટેશનો યોગેશ ભગતે 12-13-14 વર્ષ પહેલાં બનાવેલા, એની થોડી સ્લાઇડો આજે બતાવું છું. એ વિડીયોવાળાને દેખાશે તમને નહીં. પહેલી વાત, શિક્ષાપત્રીનો શ્લોક 104, મહારાજ શું કહે છે? વૈરાગ્યમ ગેયમ અપ્રીતિ શ્રીકૃષ્ણેતર વસ્તુસુ, ભગવાન શ્રી કૃષ્ણ વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહીં તેનું નામ વૈરાગ્ય છે, અને જીવ માયા અને ઈશ્વર તેના સ્વરૂપને રૂઢી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ. ધ ડેફિનેશન ઓફ નોલેજ, ટ્રુ નોલેજ કયું છે? જીવ એટલે આત્મા. જ્ઞાનમ તુ જીવ માયેસ રૂપાણામ સુષ્ઠુ વેદનમ, આત્માનું, માયાનું અને ઈશ્વર એટલે પરબ્રહ્મનું સારી રીતે જ્ઞાન મેળવવું, એને સારી રીતે જાણવું, એનું જ નામ જ્ઞાન છે. તો આપણે થોડા આગળ વધીએ,
કારણ કે બ્રહ્મરૂપ શું છે સમજવું છે એટલા માટે શ્રીજી મહારાજ પ્રસાદીના પત્રોમાં એમ લખે, મહારાજના પ્રસાદીના અક્ષરમાં લખેલી આ વાત છે કે જીવકુ બ્રહ્મરૂપ કરને કે વાસ્તે હમારા યહ અવતાર હે. સાગરમાં પણ આવ્યું હમણાં આપણે સાંભળ્યું, બ્રહ્મરૂપ જે કરન હિત મે ધારે અવતાર, એના માટે મહારાજનું પ્રાગટ્ય થયું. જીવ એટલે શું? ચાલો એક નાનું એવું આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કોમ્પ્યુટરમાં, બધાને દેખાય છે. એક રથ છે, પાંચ ઘોડા છે, રથની પાછળ છેલ્લે તમને દેખાશે વ્હાઇટ કલરમાં એક નાનો કોઈક આત્મા બેઠો છે, દિવ્ય તત્વ. કોણ છે આ? ઉપનિષદોમાં આપણા વેદોમાં આપેલું એક્ઝામ્પલ છે આપણા શરીરને સમજવા માટે. બહુ સરસ આ વસ્તુ છે. પાંચ ઘોડા છે, પાંચે પાંચના રંગ જુદા છે. કોઈ પણ પાવર, કોઈ પણ ફોર્સ માપવા માટેનો એક માપદંડ છે હોર્સ પાવર. ઘોડાને એક સ્પિરિટ હોય છે. આપણી ઇન્દ્રિયો, ઉપનિષદો શું કહે છે? હવે કઠોપનિષદ આગળની સ્લાઇડ પર લેતા જજો ફટોફટ. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ ચ બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મનઃ પ્રગ્રહમેવ ચ ઇન્દ્રિયાણી હયાન આહુહ વિષયાસ તેસુ ગોચરાન. કેટલી અદ્ભુત વાત લખી. કઠ ઉપનિષદ નો આ મંત્ર શું કહે છે? ધ સોલ ઇઝ ઓક્યુપન્ટ ઓફ ધ ચેરિયટ ઓફ ધ બોડી. આ શરીર છે એ રથ છે. ઓફ વિચ ધ ડ્રાઈવર ઇઝ ધ ઇન્ટેલિજન્સ. શરીરરૂપી રથ, રથ હોય તો એને કોઈ ડ્રાઈવર જોઈએ ને, ચલાવનાર સારથી જોઈએ ને. તો શરીરરૂપી રથ એને ચલાવનાર સારથી કોણ છે? બુદ્ધિ. દાદા ભૂલી ગયા પાછા, બુદ્ધિ એ સારથી છે, દેહ એ રથ છે. સારથી હોય, રથ હોય, પણ ચલાવવા માટે વચ્ચે લગામ જોઈએ ને. મનઃ પ્રગ્રહ મેવચ, એ સારથીના હાથમાં લગામ છે. એ લગામ કઈ છે? મન એ લગામ છે. ઇન્દ્રિયાણી હયાન આહુહુ, બુદ્ધિરૂપી સારથી મનરૂપી લગામ દ્વારા પંચ જ્ઞાન ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ છે, એને ગવન કરી રહ્યો છે, એને સ્ટેરિંગ કરી રહ્યો છે, એને પકડીને ચલાવી રહ્યો છે. કેટલી સરસ વાત કરી. અને આત્માનમ રથિનમ વિદ્ધિ, રથી એટલે માલિક, રથનો ધણી કોણ છે? આત્મા છે. શરીર એ રથ છે. પાંચ જ્ઞાન ઇન્દ્રિયો એ ઘોડા છે. બુદ્ધિ એ સારથી છે, મન એ લગામ છે. હવે તમે સમજી શકો છો, બહુ સરસ નાની સમરી. ધ ચેરિયટ ઇઝ ધ બોડી. ધ ફાઇવ હોર્સ રિપ્રેઝેન્ટ ધ ફાઇવ સેન્સીસ, ટંગ, આઈઝ, ઇયર્સ, નોઝ એન્ડ સ્કિન. ધ રેઇન ધ ડ્રાઇવિંગ ઇન્સ્ટ્રુમેન્ટ સિમ્બોલાઇઝ ધ માઇન્ડ. ધ ડ્રાઈવર ઇઝ ધ ઇન્ટેલિજન્સ એન્ડ ધ પેસેન્જર ઇઝ ધ સ્પિરિટ સોલ, આપણી ભાષામાં. હવે આનો મેસેજ બહુ ક્લિયર તમે સમજી શકો છો. ઇફ વન યુટિલાઇઝ ધીસ ચેરિયટ ઓફ બોડી ઇન ધ રાઇટ વે, ધેન ઇટ હેલ્પ્સ ટુ રીચ ટુ ગોડ. બુદ્ધિરૂપી સારથી, મનરૂપી લગામ દ્વારા, ઇન્દ્રિયરૂપી ઘોડાને જો સારા રસ્તે વાળે છે, તો એ રથ, શરીરરૂપી રથ ક્યાં પહોંચે છે? પરમાત્મા સુધી પહોંચે છે. ફાયદો કોને થાય છે? આ બધું તો નાશવંત છે. લાભ કોને છે? એ રથ, એનો માલિક રથી, એને લાભ છે. પણ હ્યુમન બોડી ઇઝ પેરિસેબલ, યટ કેન બિસ્ટો ધ ઇમ્પેરિસેબલ રિવાર્ડ્સ વેન ઇટ ઇઝ યુટિલાઇઝ પ્રોપરલી. અમારો સત્ય અનુભવ એક તમને કહું. તમે બધા માનસરોવરની યાત્રામાં આવવા વાળા જ છો લગભગ, આજે બધા બેઠા છો. અમારા ઘનશ્યામ દાદા જો તૈયાર થઈને પ્રાણાયામ કરો છો ને દરરોજ, દાદા કરજો બરાબર. માનસરોવરની યાત્રામાં ગુરુજી સાથે તમે બધા આવવાના છો, પરાગ ભગત આવવાના છો, રજા પાસ ન થઈ. રમેશ ભગત તો છે ને, બધા બધા જ છે લગભગ. અજય ભગત, ધીમંત ભગત, આશિત ભગત બધા જ આવવા વાળા છે.
આ અનુભવ છે સંતો સાથે રહેવા મળશે, ગુરુજીની સાથે આપણને આટલા દિવસ જે રહેવા મળશે એ આપણા જિંદગીની સૌથી મોટી કમાણી છે. અમે ગુરુજીની સાથે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી ગયા. અમે ઘોડાવાળા સંતો હતા, બીજા બધા ચાલવાવાળા, બે પ્રકારના સંતો હતા, પગપાળા અને ઘોડાવાળા. એટલે જે વીક હોય, થોડા વીક હોય, શીખ હોય, બરાબર, એ બધા ઘોડા લઈ શકે એવું ગુરુજી છૂટ આપેલી, એટલે અમે ઘોડા પર ગયા. અને ભાઈ પછી તો ઘોડાવાળાએ પસ્તાય, ઘોડા વિના નાય પસ્તાય. ઘોડા વિનાના વિચારે ઘોડા લીધા હોત તો સારું હતું. અમે કેટલા 50 ઘોડા લીધા, 50માં 40 રસ્તામાં જ ઘોડા છોડી દીધા કે પૈસા પૂરા આપ્યું, તું છોડ અમને બસ. તેમ ઘોડાવાળા સંતો, એમાં એવું છે કે વચ્ચે જતા એક જગ્યા આવે છે, ત્યાં એક જગ્યા ઉપર ઘોડાને ગોળ ખવડાવવાનો, અને એ પણ પાછું માત્રામાં, કિલો કે 1.5 કિલો, એ લોકોનું મેજરમેન્ટ હોય એટલો જ ગોળ ખવડાવવાનો. અને એ ઘોડા ઘણા બધા ચાલી ચાલીને થાકીને આવ્યા હોય, ને પછી આપણે ઉપર બેઠા હોય, ને એ લોકો તગારું સીધું મૂકી દે, આપણને ખબર નહીં. ઘોડા એવા લાતો લાત બાંધે, ઘોડા તો બાંધે પણ આપણે નીચે, પણ ઘોડાની લાત આપણને વાગે. એ લોકો પકડી રાખ્યા આપણને, એટલે પડવા ના દે જલ્દી. પણ આવી રીતે ઘોડાને લડતા જોઈ અમને દયા આવી. ગુરુજી પણ સાથે હતા, એટલે ઘોડાવાળા માણસોને કહ્યું, અમારા ઘોડાને તમે વધારે જમાડો, પૈસા એક્સ્ટ્રા થશે તમે આપીશું. ત્યારે એ ઘોડાવાળા ખચ્ચરવાળા માણસો, એમ તો ઘોડા ના કહેવાય, ખચ્ચર કહેવાય, ખચ્ચરવાળા માણસોએ કહ્યું કે સ્વામીજી, અમને જમાડવામાં વાંધો નથી, જો વધારે જમાડશું ને તો તમને જ ઊંધા નાખશે. અમને ખબર છે કે આ ગાડીમાં કેટલું પેટ્રોલ, સમજ્યા તમે? ભલે પૈસા તમારા, ભલે તમારે જ ઉપર બેસવાનું છે, પણ અમારું ઘોડું કેવું છે ને એ અમને ખબર છે. સમજી ગયા તમે? હવે આ શરીર છે, આ ઇન્દ્રિયો છે, કેટલું સરસ કઠોપની સદમાં એક એક્ઝામ્પલ આપવામાં આવ્યું. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથ મેવચ. આ દેહ છે એ રથ છે, આ દેહરૂપી રથ એને ખેંચે છે 5 ઇન્દ્રિયો રૂપી ઘોડા. એ કયા છે? પગ નહીં, જ્ઞાન ઇન્દ્રિયો, કર્મ ઇન્દ્રિયો નહીં. આંખ ક્યાંય જતી નથી, પણ આંખ જો ક્યાંક જાય ને તો એની પાછળ આખું ઘર જાય. હા, પગે જાય, બોલો. આંખ ક્યાંય નથી જતી, પણ આંખ જ્યાં જાય ને ત્યાંની પાછળ ઘર, પરિવાર, મિલકત, રાજ્ય, સંપત્તિ બધું ત્યાં જતું રહે. 5 જ્ઞાન ઇન્દ્રિયો રૂપી ઘોડા શરીર રૂપી રથને ખેંચે છે. તો દિશા એને સ્ટેરિંગ કોણ ચલાવે છે, એની કંટ્રોલ કોણ કરે છે? તો કે બુદ્ધિ છે ને, એનો સારથી છે, મન રૂપી લગામ છે. કેવું અદ્ભુત દ્રષ્ટાંત આપ્યું! એટલા માટે આપણા જૂના સંતો બહુ ટૂંકી વાત કહેતા, ભગવાન પાસે કોઈ વસ્તુ માગવી જ નહીં, અને જો કદાચ માગવાની ઈચ્છા થાય ને તો બસ ભગવાન પાસે એક વસ્તુ માગજો, હે મહારાજ સારી બુદ્ધિ આપજો. નમો નમઃ શ્રી હરયે બુદ્ધિદાય દયાવતે, ભગવાનનું નામ છે. સારી બુદ્ધિમાં બધું જ આવી ગયું, ના આવી ગયું? પણ આપણને ધીરજ રહેતી નથી. ભગવાન બુદ્ધિ આપશે પણ પૈસા નહીં આપે તો, પૈસા આપશે પણ BMW નહીં આપે તો, BMW આપે પણ ઘરનો કોન્ટ્રાક્ટ થતો નથી તો, 70 મણનો તો આપણો નીકળે જ નહીં, ઘરનો કોન્ટ્રાક્ટ ચાવી નથી આપતો તો, તારી તો આપી દીધી પણ હવે ઘરવાળા રાજી થતા નથી તો, બોલો મટ્યો કોઈનો તો? બહુ અઘરી વાત છે દાદા, આજ સમજવાની છે આપણે. આ થોડા ડીપ સાયન્સમાં આજે આપણે જવું છે ને. હવે વાત મારે જે સમજાવી છે તમને, આત્મા શું છે આપણે જાણી લીધું. મહારાજ એમ કહે છે, આત્માને, માયાને અને ઈશ્વરને સારી રીતે જાણવા, એને જ અમે જ્ઞાન કહીએ છીએ. હવે થોડું આપણે આગળ વધીએ. માયા તો શિક્ષાપત્રીમાં 106 નંબરનો શ્લોક, માયા ઇઝ વન વિચ કોન્સ્ટિટ્યુટ ધ 3 ક્વોલિટીઝ સત્વ, રજ એન્ડ તમ, ઇઝ ઇગ્નોરન્સ. તમે જાણો છો મહારાજ કે ત્રિગુણાત્મિકા તમઃ કૃષ્ણ શક્તિર દેહ તદીયઃ જીવસ્ય ચાહમ મમતા હેતુર માયાવ ગમ્યતામ. અને જે માયા છે તે ત્રિગુણાત્મિકા છે, અંધકાર રૂપ છે, શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ છે,
આ જીવને દેહ અને દેહના સંબંધી તેમને વિશે અહમ મમત્વની કરાવનારી છે એ માયાને જાણવી. આ 106 નંબરના શ્લોક ઉપર ગુરુજીએ હમણાં જ શિક્ષાપત્રી ભાષ્યની કથા કરી. આ 106 નંબરના શ્લોક ઉપર લગભગ 5-6 દિવસ કથા ચાલી, લગભગ 8-10 કલાકની કથા છે, પણ જો એકવાર સાંભળી હોય ને તો આપણને ખબર પડે માયા શું છે. સમજાણું નથી એનું દુઃખ છે આ બધું, સાચું કહું છું. જો સમજાઈ જાય ને તો દુઃખ જ નથી. એક નાની વાત કરું તમને, ગુરુજીએ કથામાં આંશિક રૂપે કરી છે. એક ભાઈના ઘરમાં લગ્ન હતા, ગરીબ ઘર, દીકરીના લગ્ન, એકને એક દીકરી. દીકરીને સારી રીતે પરણાવવાનો કોડ તો દરેકના હૃદયમાં હોય, શું કરવું કેમ કરવું. દીકરીને લગ્નના દિવસે સારા ઘરેણા પહેરાવવા માટે પોતાનો ગામનો એક પ્રતિષ્ઠિત મિત્ર, અતિ ધનવાન તવંગર વ્યક્તિ એની પાસે જઈ કરગરીના પગ પકડ્યા, મારા ઘરે દીકરીના લગ્ન છે, અમે તો ગરીબ માણસો છીએ, પણ લગ્નના દિવસ માટે દીકરી સોનું પહેરી શકે એટલા માટે તારી પાસે ભીખ માગવા આવ્યો છું. તારા ઘરના સોનાના ઘરેણા મારી દીકરી માટે આ લગ્ન પૂરા થાય હું પાછા આપી દઈશ. સુખી માણસ હતો, એના ઘરમાં સોનું અઢળક હતું, સંપત્તિ અઢળક હતી, ઉદાર માણસ હતો, પણ પોતાનો મિત્ર છે એટલે મિત્રની સ્થિતિને પણ જાણે છે, પોતાની સ્થિતિને પણ જાણે છે, દયા પણ એને એના હૃદયમાં છે. ઘરેણાને આપી દીધા, જેટલા માગ્યા એટલા હુંડલો ભરીને આપ્યા, અને દીકરીને પહેરાવી ધામધૂમથી લગ્ન કરી દીધા. આને એમ કે કાલે આપવા જશું. એક દિવસ મોડું થઈ ગયું, રાતના ઘરેણા મૂક્યા હશે, કોઈની નજર પડી, આખે આખો ટોપલો ચોરાઈ ગયો. હવે સવારે ખબર પડી કે આ ટોપલો ગયો, અને જૂના સમયના પ્રતિષ્ઠિત માણસો આજના જેવા નહોતા, હાથ ઊંચા કરી દે ખાલી, આઈ એમ બેંકરપ્ટ. એ સિસ્ટમ ત્યારે નહોતી, અને અહીંયા તો બેંકરપ્ટ થઈને પાછું બીજું કરે છે, બીજું ઘર કરે હે. અમેરિકામાં તો બેંકરપ્ટ થવામાં મજા છે, બોલો. ઘણા વાત કરતા સ્વામી, અમારે હમણાં મોટેલમાં છે ને બેંકરપ્ટ કરવું છે, મહારાજને પ્રાર્થના કરો. હમણાં વચ્ચે તો ફોન આવતા હતા, સ્વામી મહારાજને પ્રાર્થના કરો, સ્ટોરમાં ચોરી કરાવી. અલ્યા ભાઈ આ ચોરી કરાવી કેમ? તે કે સ્વામી કાગળિયા હરખા થઈ જાય ને થોડા, 8 વર્ષથી પતું નથી, ચોરીમાં સસ્તામાં પતી જાય. લો, આપણે ભગવાન પાસે શું ન કરાવીએ. ઘરેણા ચોરાઈ ગયા, આ માણસની ઊંઘ હરામ થઈ ગઈ. હું જમીન વેચી દઉં, વેચી નાખી જમીન એને, જેટલી મિલકત બધી વેચવા માંડ્યો, હું શું મોઢું બતાવીશ. જે મારા મિત્રે મારા ઉપર આટલો મોટો ભરોસો મૂક્યો, આવા ઘરેણા આપ્યા, જતા રહ્યા, પણ જમીન વેચે, બીજી મિલકત વેચે, કેટલું મળે. 2 દિવસ 4 દિવસ 5 દિવસ કહેવાય છે ને, શરીરનું 5-10 કિલો લોહી તો બળી ગયું બળતરામાં. આવી બળતરા કાળ ઝાડ એને ઉપડી, વેચાણ જે કઈ પૈસા થયા, પોટલી લઈ નીચું મોઢું કરી પેલાના પગમાં મૂકી ચોધાર આંસુ રડવા લાગ્યો. ભાઈ માફ કરજે, હું આ જન્મે કદાચ તારું ઋણ ચૂકવી નહીં શકું, તો બીજો જન્મ લઈને તારું ઋણ ચૂકવીશ. ઘટના આવી ઘટી, એણે બધી વાત કરી. પેલો દિલદાર એનો ઉદાર મિત્ર હતો, ને એણે ખંભે હાથ મૂકીને કીધું, ભાઈ તું રડીશ નહીં, તને સાચી વાત કહું છું, મારી સાથે આવ. પટારામાં ખોલીને બતાવ્યો, પટારો ખોલ્યો, આ ઘરેણા જોયા? હા. તને આપ્યા તા આવા? હા. મને ખબર હતી આ સોનું સાચવી શકે એવી તારા ઘરની કોઈ પરિસ્થિતિ છે નહીં. સોનું રાખવું સાચવું બહુ કપરું કામ છે, એટલે મેં તને સોનાના ઘરેણા આપ્યા જ નહોતા. આ સોનાના ડુપ્લિકેટ ખોટા હતા એ આપ્યા હતા, તું માની જા. એની પત્નીને બોલાવીને સાક્ષી પુરાવી, વાત સાચી ખોટી. પત્ની કહ્યું, હા આપણે ખોટા ઘરેણા આપ્યા છે, ચોરાઈ ગયા, ચિંતા ન કર, તારા રૂપિયા બધા લઈ જા, શાંતિથી જીવજે. હવે તમે મને કહો, આ માણસના મનમાં આટલું બધું દુઃખ હતું, એ દુઃખને ટળતા વાર કેટલી લાગી? બોલો, શું થોડો ટાઈમ દાદા? ખબર પડી ગઈ કે આ તો ખોટા હતા, એક જ સેકન્ડમાં દુઃખ દૂર થઈ ગયું. અને જો આટલું ના ખબર પડી હોત તો કદાચ આત્મહત્યા પણ કરી લેત.
કેટલા લોકો આજે ઇન્ડિયામાં આત્મહત્યા કરે છે ને ખેડૂત માણસો, તમે જાણો જ છો ને. આ જગત બધું દેખાય છે સત્ય, આપણે માની લીધું છે સત્ય, માની લીધું છે સોનાનું, પણ આ સોનાનું નથી, માયનું છે ને, એટલે દુઃખ છે. એ માયનું છે કોને લીધે? માયાને લીધે. ગુરુજી અદ્ભુત વાત કરી છે, ત્રિગુણાત્મિકા છે, અંધકાર રૂપ છે, આ બધા ઉપર એટલી સરસ કલાક, બબે ત્રણ ત્રણ કલાક સુધી વાત કરી છે, બધા ભક્તોએ સાંભળી છે એટલે આપણે રિપીટ નથી કરતા. ત્યાર પછી આપણે થોડા આગળ વધીએ. વચનામૃત પ્રથમનું પહેલું, મહારાજને હરિભક્ત શેઠ ગોવર્ધનભાઈએ પ્રશ્ન પૂછ્યો, ભગવાનની માયાનું શું રૂપ છે? મહારાજ કહે, ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવરણ આવે તેને માયા કહીએ, એને માયા કહેવાય. જે આડું આવે છે, ટૂંકમાં આપણા આત્માને પરમાત્મા સાથે ચોંટવા નથી દેતી, એ માયા. ટૂંકમાં આટલું જ ગણિત છે. પેલા કહેવાય છે ને, સ્કૂલમાં એક માણસે પ્રશ્ન પૂછ્યો, આતંકવાદી કોને કહેવાય? આતંકવાદીને ઓળખવો કેમ? તો કે મારી નાખવા આવે આતંકવાદી. આ બ્રસેલ્સમાં આટલો મોટો હુમલો થયો આજે, હવે આ દુનિયામાં કોઈ માણસને મગજમાં ઉતરે નહીં એવું આ સાયન્સ છે. બોલો, આપણે મરો અને બીજાને મારો, હવે એને તો કોઈ પહોંચી શકે? સ્યુસાઇડ બોમ્બર હોય એને કોઈ પહોંચી શકે? જે મરવા જ તૈયાર થયો છે, જે પોતે મરણીયો જ થયો છે, એને કોણ અટકાવી શકે? એની માનસિકતા કેટલી હદ સુધી વિકૃત હોય, દુનિયાનો કયો કાયદો, દુનિયાની કઈ સિક્યોરિટી સિસ્ટમ એને રોકી શકે? આ તો ભગવાને રક્ષા કરી, બાકી જો વિમાનમાં ચડ્યા હોય તો શું થાય? એમાં હમણાં અમે જોઈને એતિહાદનું પેલું 800 જણાનું, બોલો, મોટું એરબસ, 800 જણાનું પ્લેન હોય ને એક જ માણસ બેસી ગયો હોય ખાલી અંદર, હે, કે હું તમને બધાને લેવા આવ્યો છું, હવે ઉપર જ લઈ જાઉં છું, નીચે નહીં ઉતરવા દઉં. માયા છે ને એ આતંકવાદનું સ્વરૂપ છે. કોઈ પણ રીતે જીવ ભગવાનથી દૂર થવો જોઈએ એ માયાનું કામ છે. કોઈ પણ રીતે સત્સંગમાં આવે એને દૂર કરી નાખે, અહીંયા વ્યાસપીઠ ઉપર બેસી ગયો એને દૂર કરી નાખે, અરે ભગવાનનો પૂજારી થયો હોય ને તો ત્યાંથી પછાડી એને ઊંધો નીચે નાખે. બ્રહ્મા ઇન્દ્ર ચંદ્ર કોઈને છોડ્યા નથી માયાએ. આતંકવાદીનું એક જ કામ, મરો અને બીજાને મારો. દોષી છે, નિર્દોષ છે, કોણ છે કોણ નથી જોયા વિના જેટલા જાજા માણસો મર્યા એટલી આપણી જાજી સફળતા, એ માયાનું ટૂંકું ગણિત એટલું જ છે. જેટલા જાજા માણસો ભગવાનના માર્ગેથી પડ્યા એટલી માયા વધારે તાકાતવાળી. કપરું કામ છે માયાનું. ભગવાનની મૂર્તિ ધારતા આડું આવરણ આવે એનું નામ માયા. કોઈ પણ આડું આવે પછી. મુક્તાનંદ સ્વામી ધ્યાન કરતા હતા, આ તો મુક્તાનંદ સ્વામીની તો એક્ઝામ્પલ તરીકે વાત છે. તો સ્વામી એક તુંબડી, અમારા સંતોની પાણી પીવાની તુંબડી હોય ને, એને રંગવી પડે. રંગ્યા પછી પછી એને તાપમાં સૂકવવી પડે, સુકાઈ પાછી એને ફરીવાર રંગવી પડે. અમે નાના સંતો ત્યાં આવું બહુ કરતા, હવે તો મશીન આવી ગયા, હવે પેસ્ટ એટલે વાંધો ના આવે, પણ એને રંગવી પડે, પાછી સૂકવવી પડે, પાછી રંગવી પડે, પાછી સૂકવવી પડે, 4-5 વાર કરીએ ત્યારે એ વાપરી શકાય એવું તુંબડું બને. કારણ કે નેચરલ દૂધીનું કે એનું લીધું હોય એટલા માટે. તો મુક્તાનંદ સ્વામીએ તુંબડી રંગી છે, તાપમાં સૂકવા માટે મૂકી છે, માનસી પૂજા કરવા, ધ્યાન કરવા બેઠા, ચિત્તમાં તો સહજ સંકલ્પ થાય જ કે આ તુંબડી બહાર મૂકી છે, હું તો આંખ બંધ કરીને બેસી ગયો છું, રખે ને કાગડો આવે, રખે ને કૂતરું આવે, એને મોઢું મારશે તો. ધ્યાન ભગવાનનું છૂટી ગયું અને કોનું ચાલુ થઈ ગયું? જુઓ તમે, કોનું ચાલુ થઈ ગયું? બોલો. એક હરિભગત મને કે, સ્વામી હું માનસી પૂજા કરું ને. મેં કીધું હા, તો એક પ્રશ્ન મૂંઝવણ થાય છે. શું મૂંઝવણ થાય છે? મૂર્તિ નથી દેખાતી. ના સ્વામી, મૂર્તિ દેખાતી જ નથી, પણ હું ભગવાનને થાળ ધરાવું ને, ભજિયા ને ધરાવું, એ બધું દેખાય પાછું. મેં કીધું આમાં તમારો પ્રશ્ન એ છે ને આમાં તમારો જવાબ છે. ભજિયામાં તમને હેત છે એટલે દેખાય છે, એટલું હેત હજી મૂર્તિમાં નથી થયું એટલે દેખાતી. સીધો જ જવાબ છે, એવું હેત જેવું ભજિયામાં છે, જેવું પૂરીમાં છે. તમે બધા આંખ બંધ કરો, ભજીયા દેખાય જુઓ ખરા, જરા કરો ખરા, એક સેકન્ડ આપણે ટ્રાય કરી લઈએ. ચાલો, આમ મારી વાત માનો, તમે માનવા જેવી વાત છે. અજયભાઈ એક સેકન્ડ આંખ બંધ કરો બધા, ચાલો ભજીયા દેખાણા, બધાએ હા પાડી, બોલો હવે આપણે આંખ બંધ કરો. ચાલો
પીવડા મહારાજ દેખાણા, બે ત્રણ જણા હા પાડી માંડ માંડ, કેમેરામાં બતાવું તું જરા. જે આડું આવે તે માયા છે. થોડા આપણે આગળ વધીએ. વચનામૃત ગઢપુર પ્રથમનું સાતમું, મહારાજ કહે છે, પુરુષોત્તમ ભગવાન, અક્ષર બ્રહ્મ, માયા, ઈશ્વર અને જીવ એ જે પાંચ ભેદ તે અનાદિ છે. હવે આપણે બ્રહ્મ તરફ આગળ વધીએ છીએ. એના કરતાં થોડું આગળ આપણે જઈએ, જેમ કે થોડા એક્ઝામ્પલ જોઈએ. હવે ત્રણ વસ્તુની જગ્યાએ પાંચ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ. શિક્ષાપત્રીમાં મહારાજે ત્રણ વસ્તુ કીધું, જીવ, ઈશ્વર અને માયા. વચનામૃતમાં મહારાજે પાંચ અનાદિ ભેદ એટલે પાંચ તત્વ કયા, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. બ્રહ્મ તત્વ શું એ આપણે સમજવું છે, એટલા માટે આપણે કહીએ છીએ. હવે તમે જુઓ આ એક્ઝામ્પલ, આખો ચાર્ટ છે, દેખાય છે તમને. શરીર તો આ કયું તત્વ છે પાંચમાંથી? માયા છે. આ શરીર તો માયા જ છે ને, એટલે તો આ શરીર આજે ગમે એટલું સારું દેખાય, ગમે એટલું નવરાવીએ ધોરાવીએ જમાડીએ રમાડીએ બધું જ કરીએ, પણ એક દિવસ આ શરીર માટીમાંથી થયું છે ને પાછું માટીમાં જવાનું છે. ચાલો ઘનશ્યામ મહારાજ પુરુષોત્તમ નારાયણની મૂર્તિ એટલે ભગવાન, તો પરબ્રહ્મ તત્વ થયું. કોઈ દેવતા આપણે લઈએ બ્રહ્મા વગેરે તો ઈશ્વર કોટી થઈ, આત્મા લઈએ તો આત્મા કોટી બરાબર તમે જાણો છો જીવ કોટી થઈ, અક્ષર પુરુષ લઈએ તો એ બ્રહ્મ કોટી થઈ, વિરાટ નારાયણ લઈએ તો ઈશ્વર કોટી થઈ, ઘર લઈએ, કોઈ પણ વસ્તુ તમે આ પાંચમાંથી એક કેટેગરીમાં સેટ કરી શકો. ઘર કરીએ જોઈએ તો ઘર છે માયા છે, અક્ષરધામના મુક્તો જોઈએ, સંતો દિવ્ય સ્થિતિવાળા જોઈએ તે બધા કોણ છે, બ્રહ્મ છે, બ્રહ્મકોટી છે. હવે આપણે થોડા આગળ વધીએ તો આમાં એક બહુ સરસ સમજવા જેવી વસ્તુ એ છે, શિક્ષાપત્રીમાં મહારાજે આંશિક રીતે ત્રણ તત્વનો જીવ ઈશ્વરને માયા એટલો જ ઉલ્લેખ કર્યો, જ્યારે વચનામૃતમાં મહારાજે ડિટેલમાં, કેમ કે જ્ઞાન માર્ગ છે, જીવ પછી ઈશ્વર પછી માયા પછી બ્રહ્મ અને પરબ્રહ્મ પાંચ તત્વ કહ્યા. નેક્સ્ટ સ્લાઇડ, શિક્ષાપત્રીનો 104 નંબરનો શ્લોક અને વચનામૃત ગઢપુર પ્રથમનું સાતમું જેમાં પાંચ તત્વનો ઉલ્લેખ કર્યો, આ બંને વચ્ચેનું કમ્પેરિઝન કેલ્ક્યુલેશન કઈ રીતે કરી શકાય એ આ બહુ સરસ સ્લાઇડની અંદર આખું બતાવ્યું, તમે વાંચી શકો છો. હવે એના કરતાં આગળ આપણે બે વસ્તુ ટૂંકમાં સમજ્યા, એક આ દેહ રૂપી રથ, એમાં બુદ્ધિરૂપી સારથી, મન રૂપી લગામ દ્વારા, ઇન્દ્રિય રૂપી ઘોડાને હંકારે છે અને રથમાં બેઠો છે કોણ, આત્મા રૂપી રથી, રથનો માલિક. સમજ્યા ને, રથ જ્યાં જશે યોગ્ય જગ્યાએ જશે તો લાભ કોને છે, રથીને, અને અયોગ્ય જગ્યાએ કદાચ ખાડામાં પડશે નુકસાન પણ કોને છે, રથીને. સમજી ગયા ને. હવે એ રથને ખોટી જગ્યાએ ઢસડી જાય છે, હંકારી જાય, એ તત્વ કયું છે, માયા. હવે આપણે આ સ્લાઇડ 12 થી સમજીએ છીએ, ધામમાં કેમ જવાય. આપણા સત્સંગની શાસ્ત્રની જેટલી વાતો છે બધી વાતનો સાર ગણો રહસ્ય ગણો આટલું જ છે. અક્ષરધામ સુધી કેવી રીતે જવાય તો બેઝિક ઇન્ફોર્મેશન, પહેલા તો આપણને ખબર હોવી જોઈએ હું આત્મા છું. મહારાજે કહ્યું માનસી પૂજા કરવા બેસીએ ધ્યાન ભજન કરવા બેસીએ ત્યારે પહેલા આંખ બંધ કરી હું આત્મા છું, મારા ચૈતન્યના પ્રકાશમાં પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે, આવી રીતે શરૂ કરવું. સોલ્સ આર ગ્રુપ ઇન થ્રી કેટેગરીઝ, આત્મા છે એની ત્રણ કેટેગરી છે. કઈ કેટેગરી છે, પહેલી કેટેગરી છે આત્મા એટલે જીવ જે બદ્ધ છે અંડર ધ બોન્ડેજ ઓફ માયા, બીજી કેટેગરી છે ઈશ્વર ડેમી ગોડ્સ, એ સમર્થ છે પણ નોટ ફ્રી ફ્રોમ માયા, માયાથી ફ્રી નથી, અને ત્રીજી કેટેગરી છે બ્રહ્મ એટલે કે લિબરેટેડ સોલ્સ, ટોટલી ફ્રી ફ્રોમ માયા. એટલે કે ત્રણ તત્વ આપણે કરી શકીએ, એક છે માયાધીન, બીજું છે માયાતીત બરાબર, એક છે માયાધીન, એક છે માયાતીત અને એક છે માયાધીશ. સમજી ગયા, માયાધીશ એટલે માયાનું સ્વામી છે, એ માયાને પણ કંટ્રોલ કરી શકે છે, એ તત્વ કયું છે,
પુરુષોત્તમ નારાયણ માયાધીશ. બીજું તત્વ છે માયાતીત, માયાથી પર છે. એ તત્વ કયું છે? બ્રહ્મ છે. એક જ તત્વ એવું છે, બ્રહ્મ અને પરબ્રહ્મ. પરબ્રહ્મ તો પર જ છે, પણ માયાતીત છે બ્રહ્મ. અને એક તત્વ છે માયાધીન, એ કયું છે? જીવ અને ઈશ્વર બંને માયાને આધીન છે. પાંચ ભેદ છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. હવે તમે સૌથી નીચે છે જીવ, સૌથી ઉપર છે ઈશ્વર, અને બરાબર વચ્ચે ત્રણ નંબરમાં કોણ છે? માયા. જીવ છે, ઈશ્વર છે, ત્રીજા નંબરમાં કોણ છે? માયા છે. ઉપર છે બ્રહ્મ અને પછી છે પરબ્રહ્મ. જીવ આત્મા એને પરબ્રહ્મ એટલે પરમાત્મા સુધી પહોંચવું છે, પણ વચ્ચે કેટલા લેવલ આવે છે? સમજવા જેવી વાત છે. આ લેવલ દેખાય નાનું, પણ આ લેવલ જે પાર કરવું ને, આ લેવલને ક્રોસ કરવું ને, એ કેટલું ડિફિકલ્ટ છે. ઐશ્વર્યમાં ફસાય છે આપણે, આમાં બધું આવશે જ, આપણે લેતા જઈએ આગળ. ચાલો, હુ એમ આઈ, પહેલા તો આત્મા કેવી રીતે સમજવો. આઈ એમ સોલ, આત્મા છીએ બરાબર. બીકોઝ ઓફ વર્લ્ડલી ડિઝાયર્સ કોઝલ બોડી ફર્મલી કવર્સ ધ સોલ. જગતની વાસનાઓને લીધે આત્મા એ ઈચ્છાઓથી, આસક્તિથી, એટલે કારણ શરીરથી ઢકાયો છે. આત્મા હંમેશા કારણ શરીર સાથે છે. કોઝલ બોડી કોઝિસ ધ સટલ બોડી એન્ડ ગ્રોસ બોડી. કારણ શરીર છે એટલે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર છે. કારણ શરીર એ વાસનાથી બનેલું છે, વાસના ઈચ્છાઓથી બનેલી છે. ઈચ્છાનો જન્મ આસક્તિથી થાય છે. આસક્તિ ઈચ્છા એ વાસનાનો રૂપ છે. વાસના એ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરને જન્મ આપે એટલે કારણ શરીર કહેવાય છે. હવે બે ત્રણ સ્લાઇડ પર ક્રોસ કરી દેજો. ઇફ કોઝલ બોડી રિમેન્સ, વાસના ટળી નથી તો, સાંભળો, જો વાસના ટળી નથી તો ભજન ગમે એટલું કરીએ છીએ, મંદિરમાં ગમે એટલા આવીએ છીએ, માળા ગમે એટલી ફેરવીએ છીએ, પણ વાસના ટળી નથી તો શ્રીજી મહારાજ શું કરશે? સાંભળજો, દેહનો અંત આવે ત્યારે કારણ શરીર અને સંચિત કર્મને ધ્યાનમાં લઈને ભગવાન તેને નવો દેહ એટલે કે બીજો જન્મ આપે છે. એ જીવ કોટીમાંથી જીવ કોટીમાં જ જાય છે, બ્રહ્મ સુધી પહોંચી શકતો નથી. બદ્ધનો બદ્ધ જ રહે છે, દુઃખીનો દુઃખી જ રહે છે, સુખી થઈ શકતો નથી. અને વાસના ટળી છે તો, હવે જુઓ, કોઈકની વાસના ટળી ગઈ તો શું થાય? જો વાસના ટળી છે તો મૃત્યુ સમયે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીર ત્રણેયનો નાશ થાય છે અને એ આત્મા તે બ્રહ્મ થઈ પરમાત્માની પ્રાપ્તિ કરી લે છે. વચનામૃતમાં મહારાજે એક્ઝામ્પલ આપ્યું, બે પ્રકારની ડાંગર હોય. એક ડાંગર જૂની થાય, ખાવામાં તો કામ જ લાગે પણ વાવો તો ઉગે નહીં. નવી ડાંગર હોય, કહેવાય તો ડાંગર જ પણ ખાવામાં પણ ચાલે. અને વાવો તો ઉગે પણ ખરી. કેટલી અદ્ભુત મહારાજે આ નાની એવી વાત કરી, જો સમજી શકીએ તો. એટલા માટે આપણે ત્યાં એવા સ્થિતિવાળા જે સંત ભક્ત હોય, સત્સંગમાં ફરતા આપણે શું કહીએ, આ તો હાલતા ચાલતા અક્ષરધામ જેવા છે, દેખાય છે આપણા જેવા, પણ એ જૂની ડાંગર છે. કઈ ડાંગર છે? જૂની, હવે ઉગવાની નથી. અને બાકી બધી આપણી ડાંગરો કેવી છે? બધી નવી ડાંગરો. એમાં તો હજી કેટલું કેટલું બધું ઉગવાનું. હવે આ છેલ્લો ચાર્ટ બહુ સમજવા જેવો છે, 18 નંબરનો. વાસના ટળે તો જ જીવ બ્રહ્મ થાય, આ શ્રીજી મહારાજનો, ભગવાન સ્વામિનારાયણનો બેઝિક કોન્સેપ્ટ છે. તમે આ ચાર્ટમાં દેખાય છે, બહુ સરસ લખ્યું છે. જુઓ, નીચે જીવ છે, પછી ઈશ્વર છે, ઉપર બ્રહ્મ છે. જીવના ત્રણ પ્રકાર છે, જીવ, ઈશ્વર અને બ્રહ્મ. આ ત્રણ કેટેગરી જીવની જ છે. હવે જીવ જો વાસનાથી, આસક્તિથી, કર્મથી આવરાયેલો છે તો બદ્ધનો બદ્ધ જ રહે છે. પણ એ જીવ દાન, પુણ્ય, ધર્મ વગેરે કરવા લાગે, પણ એને વિશે પણ એ દાન કરે છે, પુણ્ય કરે છે, ધર્મ કરે છે,
પણ આ બધું કરે છે પણ અહંભાવ સાથે કરે છે, અહંભાવને ટાળી નથી શકતો, કેવળ પરમાત્માને રાજી કરવા નથી કરી શકતો, તો શું થાય? એને ધર્મનું પાલન કર્યું, એને ભક્તિ કરી, માળા કરી, મંદિરમાં દાન આપ્યું, ડોનેશન આપ્યું, આ બધા સાધન એને કર્યા, કથા સાંભળી પુણ્ય થયું ને, આ બધા સાધન એને કર્યા, અહંભાવ સાથે કર્યું, પોતાના અહમને પોષવા કર્યું, પરમાત્માને કેવળ રાજી કરવા માટે કર્યું નથી, તો પરિણામ શું આવ્યું? એણે કર્મ સારા કર્યા છે એટલે ધર્મ થયો, એ ધર્મનું ફળ ભગવાન એને ઈશ્વર બનાવે છે, ઈશ્વર કોટિ એને મળી ગઈ, એટલે જીવ કોટિમાંથી એ નીકળી કઈ કોટિમાં ગયો? ઈશ્વર કોટિમાં, પણ રહ્યો કેવો? બદ્ધનો બદ્ધ, પેલા લોઢાની સાંકળથી બંધાયેલો હતો અને હવે સોનાની સાંકળથી બંધાયો, ફેર આટલો જ પડ્યો દાદા, જીવ કોટિમાં હતો ત્યારે એને બાલ્યવસ્થા ભોગવવી પડતી, વૃદ્ધ અવસ્થા ભોગવવી પડતી, ઈશ્વર કોટિમાં ગયો એટલે એક જ અવસ્થા રહી, કઈ? યુવાન અવસ્થા, ભોગ ભોગને ભોગ, ઈશ્વરનું કેવું દુઃખ છે આપણા શાસ્ત્રમાં વાંચો તો ખબર પડે તમને, ઐશ્વર્ય મળ્યું એને, સુખ મળ્યું એને, પણ સામે દુઃખ તો એટલું ને એટલું જ રહ્યું, કેમ? વાસના બળી નથી, સમજ્યા તમે? અહીંયા વચ્ચે આખો કાળો બ્લેક ઝોન દેખાય તમને, જુઓ વચનામૃતમાં મહારાજ કે માયાનું તમ અંધકાર સ્વરૂપ છે, કેટલું ઘાટું અંધકાર સ્વરૂપ માયાનું છે, ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ગુરુ સાંદીપની ઋષિ એના પુત્રને લેવા માટે જ્યારે ગયા ત્યારે પોતે ભગવાન છે, પોતાના ઐશ્વર્યથી પોતે રથને ઘોડાને દિવ્ય બનાવી દીધા, અને અર્જુનને સાથે લઈ સાંદીપની ઋષિના પુત્રને ભૂમા પુરુષના લોકમાંથી એટલે પોતાના લોકમાંથી લેવા માટે જ્યારે ગયા, એક દ્રષ્ટાંત વચનામૃતમાં મહારાજે આપ્યું છે, આપણા શાસ્ત્રોમાં છે, ત્યારે અષ્ટાવરણને ભેદીને માયાના તમમાં જ્યારે પ્રવેશ કર્યો, માયાનું અંધકાર એટલું ઘાટું હતું, એ અંધકારને ભેદવા માટે પ્રકાશની બેટરીની જરૂર હતી, ટાર્ચની જરૂર હતી, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે સુદર્શન ચક્રનું તેજ પ્રગટ કર્યું, 10,000 સૂર્ય જેટલું તેજ સુદર્શન ચક્રનું, એ માયાના તમની આગળ એક ટમટમિયા જેવડું થઈ ગયું, આટલું ઘાટું મહામાયાનું તમ છે, આવી મહામાયા ભયંકર છે, એને પાર કરવાની છે, અને એ માયાને જ્યારે પાર કરે ને, વાસના ટાળીને, ત્યારે બ્રહ્મ થાય, ત્યારે નિર્વાસનિક થઈ નિષ્કામ ભક્તિ કરે, કોઈ કામના નહીં, બસ મહારાજ તમને રાજી કરવા માટે, મહારાજ તમને રાજી કરવા છે, બહુ સરસ સમજવા જેવી વાત છે, એક બે વાત કરી જ દઉં ચાલો તમને, આજે આપણા સત્સંગમાં સાકાર અને નિરાકાર ઉપાસનાની વાત પણ શાસ્ત્રમાં આવે છે, ઘણી વખત લોકો નિરાકાર બ્રહ્મનું ધ્યાન કરતા હોય, તેજનું ધ્યાન કરતા હોય, દુનિયામાં મેડિટેશન માનનારા બહુ છે, દાન પુણ્યની વાતો કરનારા બહુ છે, ભક્તિની વાતો કરનારા ઓછા છે, નિષ્કામ ભક્તિની વાતો કરનારા તો કોઈક જ છે, મનુષ્યાણામ સહસ્રેશુ કશ્ચિદ યતતિ સિદ્ધયે, કરોડો માણસોમાં કોઈક જ કલ્યાણ માટે મહેનત કરનારો હોય, યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ, કલ્યાણ માટે ચાલનારા કદાચ કરોડો નીકળે પણ એ કલ્યાણ સુધી પહોંચનારો તો કોઈક જ નીકળે, પહોંચવું અઘરું છે, કારણ કે આ બધી આટી ખૂટી આપણે ન સમજ્યા હોય, ઘણા લોકો તેજનું ધ્યાન કરે, નિરાકાર બ્રહ્મનું ધ્યાન કરે, ભગવાન તો સર્વત્ર છે, એ કઈ આકારમાં બંધાય? તો નિરાકાર બ્રહ્મનું ધ્યાન કરે છે, એ તેજનું ધ્યાન કરે એટલે તેજમાં લીન થાય છે, પરબ્રહ્મ સુધી પહોંચી શકતો નથી, એટલે એની પણ આત્યંતિક મુક્તિ થતી નથી, સાકાર ઉપાસનાથી જ પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે, એટલા માટે ધામમાં જવા માટે આપણા શાસ્ત્રમાં આટલી વાત હોય, નિર્વાસનિક થવું પડશે, નિર્વાસનિક કેમ થવું, નિષ્કામ ભક્તિ કરવી પડશે, નિષ્કામ ભક્તિ કેમ કરવી, સાકારની ઉપાસના કરવી પડશે, આવી રીતે પિયુડા મહારાજના અંગ પ્રત્યંગ આપણા હૃદયમાં ધારવા પડશે, બાપાશ્રી મૂર્તિ ધારવાની યુક્તિ બતાવતા એવી રીતે, હા અનુલોમ પ્રતિલોમ ધ્યાન કરીને સિદ્ધ કરવું પડશે, એ ધ્યાન સિદ્ધ કરશે ત્યારે ભગવાનના ધામમાં જશે, આ બધી વાતો આપણે સંસ્કૃતના ગ્રંથોમાં, આ બધી વાતો આપણે પ્રેઝન્ટેશન દ્વારા, આ બધી વાતો આપણે સાગરની કથામાં, અને આ બધી વાતો આપણે રોજ ગાઈએ છીએ, કડી ગાઓ તમે બધા મારી જોડે ગાજો, હા આ બધી વાતનો સાર જુઓ,
એ મારી મૂર્તિ રે, મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત મારો ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ સર્વે સામ્રથી રે, શક્તિ ગુણે કરે અભિરામ અતિ તેજો મય રે, રવિ શશિ કોટિ કવારણે જાય શીતળ શાંત છે રે, તેજની ઉપમા તેમાં હું, બધા ગાઓ, દિવ્ય સદા સાકાર દુર્લભ દેવને રે, મારો કોઈન પામે પાર. સાંભળો, શ્રીજી મહારાજે ઓરડાના ત્રીજા પદમાં પોતે લખ્યું છે, પોતે આ પદ લખ્યું છે, એટલે કહે છે મારું, મારી મૂર્તિ કેવી છે, મારું ધામ કેવું છે, એનું તેજ કેવું છે, હું કેવો છું, દુર્લભ દેવને છું, મારો કોઈ ન પામે પાર, કોઈ મારો પામ પાર પામી શકે એવું નથી. છતાં આગળ જે મહારાજ બોલ્યા છે ને, હવે બે ચાર કડી બીજી કરાવું, ગાજો હા બધા. સહુ હરિ ભક્તને રે, જાવું હોય મારે ધામ, તો મને સેવજો રે, તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ. સહુ હરિ ભક્તને રે, રહેવું હોય મારે પાસ, તો તમે મેલજો રે, મિથ્યા પંચ વિષયની આસ, મુજવી ના જાણજો રે, બીજા માઈક સહુ આકાર, પ્રીતિ તોડજો રે, જૂઠા જાણી કુટુંબ પરિવાર, સૌ તમે પાળજો રે, સર્વે દ્રઢ કરી મારા નિયમ, તમ પર રીજશે રે, ધર્મને ભક્તિ કરશે ક્ષેમ. બધા હરિભક્તોએ મારા ધામ સુધી જવું હોય ને તો નિષ્કામ ભાવે સેવા કરજો. બોલો, નિષ્કામ ભાવે સેવા કરીએ છીએ, યસ કે નો કહેતા જાઓ. તમારે બધા હરિભક્તો એટલે આપણે બધાએ, જો મારી પાસે રહેવું હોય તો તમે મેલજો રે, મિથ્યા પંચ વિષયની આશ. હવે તમે મને કહો, મિથ્યા પંચ વિષયની આશા રાખીએ છીએ કે નથી રાખતા, કે એ જ આશા રાખીએ છીએ? હમણાં એક હરિભક્તનું મેં જીવન વાંચ્યું દાદા, પેલા મૈયા દાદાનું, રૂવાડા ઉભા થઈ જાય. ગ્રહસ્થ હરિભક્તનું જીવન વાંચીને રૂવાડા ઉભા થઈ જાય. એટલે વચનામૃતમાં મહારાજ બોલ્યા, ત્યાગી કે ગૃહિનો કોઈ મેળ નથી. વાંચીએ ત્યારે, આજે આવા મુક્તો છે, આજે અત્યારે સત્સંગમાં આવા ભક્તો છે, અત્યારે આપણે આવા થવું પડશે તો મહારાજની મૂર્તિ સુધી પહોંચીશું. શું કહે છે, મુજ વિના જાણજો રે, બીજા માઈક સહુ આકાર, મારા સિવાયના આકાર બધા માઈક અને મિથ્યા જાણજો, કુટુંબ પરિવાર બધામાંથી પ્રીતિ તોડજો. હવે આપણું કેવું છે જરાક ચેક કરી લો થોડું, કુટુંબમાં પ્રીતિ હોય તો ગુરુજી કે માફ કરશે મહારાજ, કુટુંબની બહાર ખરી. માફ કરજો, આ દરરોજ આપણે ગાઈએ છીએ, આપણા લગભગ સત્સંગી ભક્તોને આ પદ મોઢે આવડતા જ હોય છે, પણ આપણું જ્ઞાન પોપટિયા જ્ઞાન જેવું થઈ ગયું. પોપટ રામ રામ કરે પણ ખબર નથી રામ શું. આ ચાર કડીમાં તો છે ને, આ બધા શાસ્ત્રો છે ને, એનો સાર આવી ગયો. મહારાજ કહે, બસ આવી રીતે સેવા કરશો, મિથ્યા પંચ વિષયની આશા છોડી દેશો, પરમાત્મા સિવાયના આકાર માત્રને મિથ્યા જાણી એમાંથી પ્રીતિ ટાળશો, અને દ્રઢ થઈને આજ્ઞા પાળશો ને, તો ધર્મને ભક્તિ તમારો તમારા ઉપર રીજી જશે, તમારું ક્ષેમ એટલે અત્યંતિક કલ્યાણ કરશે, અને તમને સર્વે અર્થ સિદ્ધ થશે, પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ થશે. ભગવાન તો અંદર બેઠા જ છે, અંદર છે, આત્માની અંદર. આ માયાનો પડદો જે વચ્ચે પડી ગયો છે ને, એ હટાવવાની એ જ અઘરો છે. માટે ભક્તો, આપણે આ વાત કે બ્રહ્મ થવું એટલે શું, એને આજે સાગર કથામાં સાંભળી. મહારાજ એમ કહે છે, જીવને બ્રહ્મરૂપ કરવા માટે જ અમે અવતાર ધારણ કરીએ છીએ. એટલા માટે તમે સાધુનું રૂપ લઈને
જીવોનો ઉદ્ધાર કરવા માટે વિચારીએ છીએ, આ કામ કરવા માટે અમે આવ્યા છીએ. બ્રહ્મસ્થિતિને પામેલા મહારાજના સમયના સંતો અને ભક્તો એના બે ચાર પ્રસંગો બહુ સારા હું લઈને આવ્યો છું, પણ આજે ઘણો સમય થઈ ગયો છે. આપણે આવતીકાલે પૂજ્ય ગુરુજીના દર્શન રંગોત્સવના કરીશું, એના પછી શુક્રવારની સભામાં આપણે આ કથા આગળની પૂરી કરીશું. અદ્ભુત મહારાજે જે બે ચાર વાતો કરી છે, આપણે એક વાત એ પાક્કી થાય તો ઘણું છે, ઉતાળ કરવાનો કોઈ અર્થ છે નહીં. તો આજે પૂર્ણિમાના દિવસે, આજે ફૂલદોલ ઉત્સવના પ્રસંગે આપણે થોડો બ્રહ્મભાવ કેળવતા શીખીએ. આજની એક નાની વાત કરું, સત્ય ઘટના. આપણા મહેળાવાળા ભરતભાઈ, એમનો દીકરો ડૉક્ટર તેજસભાઈ, એમને હું બે ત્રણ દિવસથી ફોન કરતો હતો. આજે એમનો ફોન સામેથી આવ્યો મિસ કોલ જોઈને, સ્વામી હું તો બહુ બિઝી છું, સ્વામી હું તો બહુ ટેન્શનમાં છું, સ્વામી બહુ થાકી ગયો છું, ઘણી બધી એણે વાતો કરી. મેં કીધું, ભગત તમારા બધા પ્રશ્નોનો એક જ જવાબ છે, તમને ટેન્શન છે, તમને થાક છે, તમે કંટાળી ગયા છો, તમે હેરાન થઈ ગયા છો, આ તો જગતનો સ્વભાવ જ છે. કોઈ કે હું ગધેડા પાસે ગયો મને લાત મારી, ભાઈ એ તો મારે જ ને નથી મારી, એનો ઉપકાર છે, પણ મારે એ તો સહજ છે, એ તો નેચરલ છે, બાય પ્રોડક્ટ છે. તો એને તમારા બધા પ્રશ્નો એક જ જવાબ છે, તમે મંદિરથી સંતોથી આટલા નજીક આવ્યા રહેવા માટે, તો ક્યારેક તો ટાઈમ કાઢીને સંતો પાસે કલાક તો બેસવાઓ ભગત, પછી તમે જો તમારું ટેન્શન ઓછું થાય કે નહીં. થોડા વર્ષો પહેલાં એ એકવાર આવા ટેન્શનમાં આવ્યા, અહીંયા આવ્યા કલાક બેઠા ને પછી એટલા બધા આનંદમાં હતા, એ વાત મેં રિમાઇન્ડ કરી. મને કે સ્વામી ચોક્કસ આ શનિવાર કે રવિવાર આવું જ છું, બોલો આ અંદરથી થાય ને આટલું જ બસ. અઘરી માયા છે, ભગવાન અઘરા નથી. કોણ અઘરી છે? એને ઓળખવી અઘરી છે, એને ઓળખ્યા પછી છોડવી અઘરી છે. ભગવાન તો અંદર છે, ભગવાન તો દયાળુ છે, ભગવાન તો સહજ પ્રાપ્ત થવાના છે. પાણી તો જમીનમાં પડ્યું છે, ખોદવા માટે મહેનત કરવાની છે, જે વચ્ચે માટી છે એને હટાવવાની છે. એમ ભગવાન તો અંદર છે, પણ આ ઉપર રેતી જામી ગઈ છે ને, કોરી પડ જામી ગયા છે ને અજ્ઞાનના, એને ટાળવાના છે. માટે આપણે પણ એક ભગવાનના ભક્ત છીએ. ગમે તેવી ઘટના દુનિયામાં, જેમ આતંકવાદનો હુમલો થાય, આખી દુનિયા થોડા દિવસ દોડધામ કરી મૂકે, એમ ઘર ઘરમાં અત્યારે આતંકવાદ, ઘર ઘરની અંદર અત્યારે ભૂકંપ, ઘર ઘરની અંદર અત્યારે સમસ્યાઓ, પ્રશ્નો, આગ લાગી છે એમ કહો તો પણ ચાલે, ઘર ઘરની અંદર કોઈ ઘર સલામત નથી. ત્યારે આ બ્રહ્મરૂપ થવું એટલે સમજણ કેળવવી, સ્થિતિ કેળવવી. આ જો માણસને આવડી જાય ને, આ સ્થિતિ કેળવવી, સમજણ કેળવવી જીવન જીવતા, તો આ લોકમાં જ, આ દુઃખમય સંસારમાં જ, આ માયામય સંસારમાં જ અક્ષરધામના મુક્ત જેવું સુખ ભોગવી શકે. આ ભગવાન સ્વામિનારાયણનું બેઝિક એક જ્ઞાન છે. એટલા માટે મહારાજ વચનામૃત અંત્યનું સાતમું, એમાં મહારાજ કહે, દેહ મૂક્યા પછી ભગવાનની પ્રાપ્તિ થાય એમ નથી, એ તો છતે દેહે જ આત્યંતિક કલ્યાણને પામી જાય. છતે દેહે અક્ષરધામના મુક્ત જેવી સ્થિતિને ભોગવે, અરે દુઃખમાં હોય તો પણ, અરે રોગમાં હોય તો પણ. જે આજે આપણે મુક્તોની સ્થિતિ જોઈએ છીએ, તો એના બે ચાર દાખલા કેવી રીતે આપણે કેળવવી જોઈએ એવી સ્થિતિ. આમ તો અઘરી છે વસ્તુ, પણ કેળવવાથી થાય છે. તો એના દાખલા આપણે શુક્રવારની સાંજની સભામાં સાંભળીશું. બોલો ઘનશ્યામ મહારાજની.